वन्दे श्रीहरिकृष्णराजचरणम् सर्वेश्वरं स्वामीनम् मायापूरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवोद्वारकम् वन्दे कारणकारणं रुषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनिन्द्रपादकमलम् सद्वृन्दचोडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् श्रीनारायणसङ्गकं च करुणा धामप्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 श्रीपञ्चसेवा व्रतं श्रीपञ्चसेवा व्रतं जय श्री स्वामिनारायणभगवान् निजय श्रीहरिकृष्णमहाराजनि जय घनिष्याम महाराजनी जय શ્રી સંવત બે હજાર છોતેર અધિક આસો વધ તેરસ તારીખ પંદર દસ બે હજાર વીસ બુધવાર गुरुवार जर्सी पार्ट न्यूजर्शी वाला जी महाराज त्यांच्या पीड़ा घनश्याम महाराज सानिध्यमा श्री मुनि चरितम कथा न लाभ लिहिला સર્વે ભાવિક ભક્તજનોને પ્રેમથી જય સ્વામિનારાયણ આપણે ગઈકાલે જોયું હતું અધૂરો ટોપિક હતો મહારાજના જે અવતાર થાય છે અને જે આપણને મહારાજે અવતારી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને એ અવતારીનો જો દ્રોહ કરવામાં આવે તો બહુ મોટું પાપ કહેવાય છે એ મહારાજ આપણને વચન દ્વારા જણાવતા હતા પ્રથમનું એકતરમું વચન મહારાજ કહે કે ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે એથી આગળ મહારાજ ગરડા મધ્યના એમ કે પોતાને સાક્ષાત મળ્યો જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ દ્રોહ કર્યો કર્યો કહેવાય કહેવાય શું કર્યું કાલે આપણે અંતિમ વાત ત્યાં સુધી લીધી હતી કે ક્યારે ભગવાનના આકારનો નું ખંડન કરવું નહીં એ મોટા મોટો દ્રોહ છે ભગવાન સાકાર છે બીજો દ્રોહ મહારાજ કહે છે ભગવાનના સંતનો દ્રોહ ના કરવો આ બે ધ્રોહ એવા છે એને ભગવાન ક્યારે માફી નથી આપતા કારણ કે વચનમૂત ગરડા મધ્યના નવામાં જ આગળ મહારાજ કહે છે કે અર્જુનને સ્વરૂપનિષ્ઠાનું બળ હતું અને યુધિષ્ઠિરને શાસ્ત્રના વચનનું બળ હતું કારણ કે જ્યારે મહાભારતની લડાઈ થતી હતી ત્યારે ભગવાને અર્જુને કીધું કે સર્વાન ધર્માન પરિત્યજ્ય પરિજ માણ વ્રજ મોક્ષ અહમ્યા અર્થાત કે હે અર્જુન તું બધા ધર્મોને છોડીને મારા એક શરણે આવ્યો તું તો હું તને સર્વે પાપ થકી મુકાવીશ મોક્ષ ઈસ્યામી મા શું છે તું શોક કરીશ ના ત્યારે આ વચનને અર્જુને સ્વીકાર્યું ને ત્યારે ભગવાને જીત અપાવી મહારાજ જ કહે છે વચન કે એ વચનને માનીને અર્જુન તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાખા થયા નહીં અને યુધિષ્ઠિરે કોઈ પાપ નહોતું કર્યું તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું કે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય એમને ઘણા બધા ઋષિએ સમજાવ્યા વ્યાસ ભગવાને સમજાવ્યા એ તો ઠીક છે સ્વયં ભગવાને સમજાવ્યા એને આપણે માનીએ ચાલો ઋષિમુનિનું ન માને વ્યાસ ભગવાન ન માને પણ એ તો જાણતા હતા ભગવાન છે તો ભગવાનનું વચન પણ યુધિષ્ઠિર રાજાએ ન માન્યું એમના પ્રતીતિ વચનમાં ના આવી ભગવાનના વચનમાં પ્રતીતિ ના આવી યુધિષ્ઠિર રાજાને તો પણ શોક યુધિષ્ઠિર રાજાએ મૂક્યો નહીં પછી ભગવાને વચનામૃત મહારાજ કે પછી ભગવાને ભીષ્મ પછી ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી તો થોડો કાંઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા માટે જે બુદ્ધિવાન હોય ને એને ભગવાનના સ્વરૂપનું બળ રાખવું મહારાજ કહે છે જે બુદ્ધિવાન હોય તેને ભગવાનના સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ અને એ બળ જો લેશ માત્ર પણ હોય ને તો મોટા ભય થકી રક્ષા કરે છે એટલા માટે ભગવાન ગીતામાં કહે છે ને સ્વલ્પમપ્ય ધર્મ જો ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર પણ હોય ને તો મોટા ભય થકી પણ રક્ષા કરે છે એટલા માટે આપણને જે ભલામુક્તો જે સર્વોપરી તત્વ મળ્યું છે ને જે સર્વોપરી સર્વાવતારી અક્ષરાધિપતિ અનંત મુક્તના સ્વામી એવા ભગવાન સ્વામિનારાયણ માત્ર કૃપાએ કરીને અને ભક્તના મનોરથ પૂરવા કરવા માટે પધારે છે મનોરથ પૂરા કરવા માટે પધારે છે માટે નિષ્કુળાન સ્વામી કહે છે ને કે એ જે પરમાત્મા છે કેવડા મોટા છે બહુ મોટા છે કૃપા કરીને પધાર્યા છે પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામી કહે છે કળશ જઢાવ્યો કલ્યાણનો રે સહુના મસ્તક પર મોડ ધન્ય ધન્ય આ અવતારને રે જોવા રાખી નહીં જોડ સહુને પાર સહુ ઉપરે રે એવી ચલાવી છેરીત નોટી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે આપણને ખ્યાલ હતો સ્વામી કહે છે કે નોતી દીઠી નોતી સાંભળી આના વિશે ઘણી વાર ગુરુજી વાત કહી ચૂક્યા છે એટલા માટે હું બહુ અંદર ઉતારવા નહીં માગતો સ્વામી કહે છે નોતી દીથી નોતી સાંભળી પ્રગટાવી એવી પુનિત આપણને કોઈને ખ્યાલ નતો કે આટલા મોટા મહારાજ છે આપણને કૃપાએ કરીને પ્રાપ્ત થયા છે એ તો જો આપણને ખ્યાલ હોય ને અને આપણને અહોપણો રહીને તો થાય નકર થાય નહીં એટલા માટે આપણને જે મહારાજ મળ્યા છે ને એનો કેફ રાખવો સર્વ અવતારના અવતારી છે આગળ સ્વામી એમ પણ છે આ જે અવતાર રે એવો ન થાય રે નથી આવ્યા ને આવશું રે જેને જાણજો સૌ મનમાંથી રે કે આ જે અવતાર છે થયો છે એ છેલ્લી વાર ને પેલી વાર ફરી વાર ક્યારે પધારવાના નથી ગઈકાલ આપણે જાણતું એટલે આ જે અવતારી છે એમને ક્યારે બીજા અવતાર જેવા જાણીને દ્રોહ ક્યારે કરવો નહીં જો દ્રોહ કરે તો વચન મહારાજ કહે છે પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે એનું ક્યારેય નિવારણ થતું નથી એટલે આપણે ખૂબ ધ્યાન રાખવું અને મધ્યાહન નવમાં મહારાજે કીધું કે જેવી રીતે અર્જુનને સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું આપણે સ્વરૂપ નિષ્ઠાનું બળ અતિશય જોઈએ મોક્ષના માર્ગમાં કેમ કે મોક્ષના માર્ગમાં સ્વરૂપ નિષ્ઠાનું બળ અનિવાર્ય એ જો ન હોય ને તો કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી માટે આપણે એવા અવતારી પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણને જેટલા રાજી કરી શકીએ જેટલા રાજી કરી શકીએ એટલા રાજી કરવાનો પ્રયત્ન કરવો વાલામક તો મહારાજ તો પધારા અત્યાર સુધી આપણે એ જોયું કે અવતાર અને અવતારી કાલે ભાગવત દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિરાટમાંથી સર્વે અવતારો થાય છે અને મહારાજે વધુ સ્પષ્ટ કર્યું એ બાબતને મધ્યના એકત્રીસ દ્વારા પ્રથમના ત્રેસઠ દ્વારા અંત્યના આડત્રીસમાં દ્વારા મધ્યના તેરમાં દ્વારા એ બધું આપણે જોયું કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી થાય છે ને પુરુષોત્તમમાં લીન થઈ જાય છે એ કઈ રીતે એ પણ આપણે બધું જોયું તો મહારાજ તો પધાર્યા સાથે સાથે પોતાના મુક્તોને પણ સાથે લાવ્યા એમને જે અતિશય વાલા છે જેમને અતિશય પ્રિય છે જે પતિવ્રતાના વ્રતાના અંગવાળા છે એવા જે અનાધિ મુક્તો પરમ એકાંતિક મુક્તો એવા બ્રહ્મ મહાપુરુષોને પોતાની સાથે લેવા સાથે લેવા આપણે એવા મહાપુરુષના ચૈત્રમાળામાં જઈ રહ્યા છીએ કે કે જે મહાપુરુષના દર્શન કરવાથી કોઈ મહાકામી હોય મહાક્રોધી હોય મહા લોભી હોય કે માની હોય એ જો એ સંતના નામની પ્રાર્થના કરે ને તો વિકાર માત્ર શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય એટલા માટે મહારાજ સ્વયં શ્રીમુખી કહે છે વચનામૃતમાં લોહીના છઠ્ઠામાં કે એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી મારા સ્વયં કે છે કે એવા બ્રહ્મવેતા મહાપુરુષની પ્રાર્થના કરીએ તો સર્વે ઘાટ માત્ર ટળી જાય અને આપણે જે એવા મહાપુરુષની જે વાત કરવાના છીએ એ કોણ છે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આપણે ઘણા દિવસથી જોતા હતા શ્રી મુક્ત મુની ચેરતમ કહેતો હતો હું આગળ પરંતુ એવા જે મહાપુરુષ જે પરબ્રહ્મને પણ રાજી થઈ જવાનું મન થઈ જાય જે પરબ્રહ્મને એમના વિના ચાલે નહીં એને જેમને નિમિત્ત બના એવા જો કોઈ તત્વ હોય તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જેમનું જીવન જોઈને મહારાજ થંભી ગયા હોય જેમનું નામ શાસ્ત્રના પાને પાને હોય વધુ તો મહારાજની ભેટ પણ આપણને થઈ શકી ન હોત એટલા માટે મહારાજ કહે છે કે જો એવા મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય પણ એ વિના બીજો ઘાટ ટળ્યાનો ઉપાય નથી લોહાનું છઠ્ઠું લોહાના તેમાં પણ મહારાજ એમ કે છે હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે તે નારાયણને લે તો એમને પણ ભગવાન જેવા કહેવાય ભગવાન જેવા કહેવાય એવા સંત એટલે મહારાજના જે અનાદિ મુક્તરાજ મહારાજની પરમહંસ માળાના મેરુ સમાન મુનિ એટલે મહામુનિ મુક્તાનંદજી મહારાજ જેમને સંપ્રદાયમાં સત્સંગની માનું વિરુદ્ધ મળ્યું છે એવા જો કોઈ હોય તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આપણે એ કથાનો પ્રારંભ કરવાના છીએ શ્રી મુક્ત મુનિ સ્વયં શ્રી હરિ આ પરમવેતા મહામુનિ મુક્તાનંદ સ્વામીના યશોગાન કરતા સાગરમાં આવે છે જેતલપુરમાં જ્યારે સંતોને મહારાજ ઉપદેશ આપે છે ત્યારે સ્વામી મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સંત નથી હું તેમને સર્વશ્રેષ્ઠ સાધુ માનું છું મહારાજ કે ओ के महाराज हूं तुमने सर्व साधु जानो छु मुक्तानान स्वामी ना समान कोई संत नथी पूर्व आठमो एम समसंतन के मुक्त मुनि सम संतन के हो सर्वपरि हम जानते ते हो महत्म के गुण हे अधिकाई

સ્વયં એવા બ્રહ્મવેતા મહાપુરુષના યશોગાન કરતા હોય તે મહાપુરુષ કેવા હશે એને આપણે જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી હજી ધીરે ધીરે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે બ્રહ્મવેતા મહાપુરુષ કેવા હતા કેવા હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે જે થઈ થઈ ગયા ગયા એ તમામ પરમહંસોની માળાના મેરરુ સમાન હમણા કીધું ને જો કહ હોય તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામી એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા એ મુક્તાનંદ સ્વામી એટલે ભગવાન શ્રી હરિના ગુરુ તરીકે રહ્યા અને શ્રી હરિના શિષ્ય પણ રહ્યા હતા અને એ મુક્તાનંદ એટલે સંપ્રદાયમાં જે માતૃત્વને વિરુદ્ધ પામ્યા અર્થાત સત્સંગની માં કહેવાના એ મુક્તાનંદ સ્વામી હતા એ મુક્તાનંદ સ્વામી એટલે મહાશાસ્ત્રાર્થી કહેવાના મહાવિદ્વાન હતા એમનું પંડિત પાંડિત્ય પણ છે ને એ તો બ્રહ્મસુત્ર ભાષ્ય રત્ન સ્વામીએ લખ્યું છે ને એના પરથી ખ્યાલ આવે કે સ્વામી કેવા વિદ્વાન હતા એમના વિદ્વાનની તોલે કોઈ ન આવી શકે એવા મહાવિદ્વાન હતા ગમે ત્યાં શાસ્ત્ર થતો ત્યારે મહારાજને મુક્તાન સ્વામીને આજ્ઞા કરવી પડતી આજ્ઞા કરવી પડતી એ બધાય પ્રસંગ આવશે આપણે જે તે સમયે જોશું પણ આ તો હું એ એ કહેવા માગું છું કે મુક્તાન સ્વામી એટલે કોણ એ કેવા હતા મહાવિદ્વાન હતા જેમનું પાંડિત્ય કહી ન શકાય એવો અવર્ણનીય છે એવું પાંડિત્ય એવી વિદ્યા હસ્તકમળવત વિદ્યા હતી જીહવાગ્ર વિદ્યા હતી હા એવો નહીં કે જીહવાગ્ર વિદ્યા ખાલી જીભમાં હોય પણ કેવી સિદ્ધયુક્ત હતી અનુભવ યુક્ત હતી અને જે અનુભવયુક્ત વિદ્વાન હોય ને એ કોણ મહામુનિ બ્રહ્મવેતા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એટલું જ નહીં એ મુક્તાનંદ સ્વામી ગાંધર્વ વિદ્યામાં પણ પ્રવીણતા ધરાવતા હતા એ મુક્તાન સ્વામી ધનુર્વેદમાં પણ ગતિ ધરાવતા હતા એ મુક્તાનંદ સ્વામી એટલે મહાકથાકાર હતા શ્રેષ્ઠ કથાકાર હતા કે જે કથા કરે ને સ્વામીની વાતોમાં આવે છે ને આખી સભામાં જેટલાના પ્રશ્ન હોય પણ સ્વામી કથા કરવા બેસે ને બધાના પ્રશ્નના ઉત્તર થઈ જાય એવા શ્રેષ્ઠ કથાકાર હતા એ એટલે શ્રેષ્ઠ ગાયક હતા શ્રેષ્ઠ ગાયક હતા કે જેની તોલે કોઈ ન આવી શકે આમ તો ઘણા બધા ગાયક હોય પણ આ કેવા શ્રેષ્ઠ ગાયક કલાકાર કે એક એક કીર્તનને કડીઓ ગાય ને પણ મૂર્તિને ભૂલ્યા વિના ન ગાઈ શકે આપણે આગળ જોઈ ગયા તા હરી વિના બીજો ઘાટ ન ગળે એક એક કીર્તનની કડીઓ બને પણ મૂર્તિને ભૂલ્યા વિના ના થાય મૂર્તિને જોતા જોતા થાય બધી એટલા માટે શ્રેષ્ઠ ગાયક કહેવાય ના કરતો તો ઘણા બધા ગાયક કલાકારો છે પણ એવા નથી આ તો આ તો ભગવાનના છે એટલે એ મુક્તાનંદ સ્વામી એટલે શ્રેષ્ઠ ગાયક હતા અને એ મુક્તાનંદ એટલે ઉત્તમ સંપાદક હતા લેખક હતા જાણીએ છીએ વચનામૃતમાં ચાર સદગુરુ સંતો સંપાદક માતા પણ એમાં મોર છાપો તો પ્રથમ મુક્તાનંદ સ્વામી એ મુક્તાના સમય એટલે શ્રેષ્ઠ નૃત્યકાર હતા આપણે જાણીએ છીએ મહારાજની મૂર્તિનું કરતા કરતા હસ્તી નૃત્ય તૈયાર દે અને રાજ આધીન મહારાજને કરી દે એવા શ્રેષ્ઠ નૃત્યકાર હતા આ તો હું તમને કીધું ને હમણાં ખાલી હું ખાલી કહું છું પણ આના એક એક પ્રસંગ બધા જ આવશે એક એક પ્રસંગ આવશે કે સ્વામી શ્રેષ્ઠ કથાકાર કેમ હતા સ્વામી શ્રેષ્ઠ ગાયક કેમ હતા સ્વામી શ્રેષ્ઠ સંપાદક કેમ કેમ હતા હતા સ્વામી મહાવિદ્વાન ને આપણે બહુ જાણશું એ મુક્તાના સ્વામી એટલે દાસત્વ ભક્તિના આચાર્ય એ પણ વચનો મહારાજ સ્વયં સ્વમુખે કહે છે એવા દાસત્વ ભક્તિવાળા તો આ મુક્તાન સ્વામી છે અને ગોપાળસ્વામીનું પણ નામ લીધું છે પણ દાસત્વ ભક્તિમાં મુક્તાનુ સ્વામીનું નામ લીધું એટલે એ દાસત્વ ભક્તિના આચાર્ય હતા એ મુક્તાનું સ્વામી એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં અગ્રણી હતા ક્યારે ધર્મમાં ચલાયમાં એટલા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં શ્રેષ્ઠ હતા મુક્તાન સ્વામી એ મુક્તાન સ્વામી સંપ્રદાયમાં જે યોગદાન હતું એમનું જે બલિદાન હતું એ તો ઇતિહાસમાં નજર નાખીએ તો ખ્યાલ આવે વાલા યોગદાન વિશે અને વાળા બલિદાન વિશે લખવા જઈએ ને તો આજની કલમ તો નાની પડે લખવા માટે એ મુક્તાનો સમય એટલે મહારાજનો સરોવરી નિશ્ચય વાળા સન જેટલી મહારાજ પ્રત્યે નિષ્ઠા હતી એટલી એમને સંતો પ્રત્યે નિષ્ઠા હતી અને જેટલી સંતો પ્રત્યે નિષ્ઠા હતી એટલી હરિભક્તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વયંમાં જ જોવા મળે નગર ઘણી જગ્યાએ હોય આપણે નહીં જોતા મહારાજની નિષ્ઠા હોય પણ સંતો નિષ્ઠા ઓછી હોય સંતમાં નિષ્ઠા ઓછી હોય તો ભક્તમાં વધારે હોય ભક્તમાં વધારે હોય તો થતું હોય પરંતુ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીમાં એવું નહોતું એવું હું તો એ બ્રહ્મવેતા મહાપુરુષની વાત કરું છું જે ભગવાન સ્વામી નારાયણ શ્રી મુખે વારંવાર વારંવાર યશોગાન કરે છે યશોગાન કરે છે એ મુક્તાનંદની નિષ્ઠા જેટલી મહારાજ પ્રત્યે એટલી સંતો પ્રત્યે એટલી સંતો પ્રત્યે એટલી હરિભક્તો પ્રત્યે એ જો કોઈ હોય તો સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એ મુક્ત મુનિ એટલે નિખાલ હતાનું સ્વરૂપ એ વચનાવૃતમાં પાને પાને આપણે દેખાય એ જે નિખાલસ્ાજ મહારાજને પ્રશ્નો પૂછે છે અને મહારાજ જે નિખાલસથી જે જવાબ આવે છે આપે છે એ તો જોવા જેવું છે એટલા માટે ભગવાન અને મહાપુરુષને નિખાલસ્તા નું સ્વરૂપ બહુ ગમે છે એટલે નિખાલસતાનું સ્વરૂપ એટલે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સમસ્યા અનેક અને સમાધાન એક એ જે કોઈ આવડત હોય ને એ સદગુરુ શ્રી મુક્તાન સ્વામીમાં હતી એટલી સમસ્યા સર્જાણી હોય ગમે એટલી વિપરીત ઘટનાઓ સર્જાણી હોય છતાં પણ એ સમાધાન કરી દે ને એ હતા શ્રી મુક્તાન સ્વામી એટલું જ નહીં સત્સંગના પાયા જો

સિદ્ધાંત સ્વામીને આજ્ઞા કરી એ મુક્તાનંદ સ્વામી એટલે જે સર્વ સંત શિરોમણી એ મુક્તાનંદ સ્વામી એટલે આધ્યાત્મિક અને વ્યવહારિકતામાં જે દક્ષ હોય

બે હતું એ આપણે જોશું હજી કે કઈ રીતે સમન્વય કરતા હતા બંનેનો વચનો તો મહારાજ કહે ને કે જેની નીચે પાંચ સાધુ રહેતા હોય એમને રાખતા આવડે તો રહી શકે પણ એ બધું આપણે જોશું મુક્તાને ને સુમના ચરિત્ર દ્વારા કે સ્વામીએ કઈ કઈ રીતે આધ્યાત્મિક અને વ્યવહારિકનો સમન્વય કરીને કર્યું છે અને છતાં પણ મહારાજની મૂર્તિને નથી ભૂલા વ્યવહારમાં તો વ્યવહાર નાખો આધ્યાત્મિક કરી નાખે એવી જો કોઈ અથોરિટી હોય ને તો એ હતી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીમાં એ મુક્તાનંદ સ્વામી એટલે બ્રહ્મચર્યના મહા હિમાયતી હતા એ મુક્તાનંદ સ્વામી એટલે ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણ પર વર્તતા હતા એ મુક્ત મુનિ એટલે શ્રેષ્ઠ વક્તા હતા અને એ મુક્ત મુનિ એટલે શ્રેષ્ઠ શ્રોતા હતા અને એ મુક્ત મુનિ એટલે ઉત્તમ મમોક્ષુ પણ હતા મુક્તાનું સ્વામીના જીવનમાં આપણે એવું ન કહી શકીએ કે એનામાં એક પણ પાત્ર ન ભજ્યું હોય બધા પાત્રો ભજવા હોય ને તો એ હતા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સત્સંગમાં જો સાધક આવ્યો હોય એ સાધક કઈ રીતે થવું સાધકને કેવા વિચાર હોવો જોઈએ મહારાજને કઈ રીતે રાજી કરવા જોઈએ એ બધું જો શીખવું ને તો મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી શીખી શકાય કોઈ શ્રેષ્ઠ વક્તા હોય તો કઈ રીતે કથા કરવી જોઈએ અને મહારાજનો મહિમા કઈ રીતે ગાવું જોઈએ એ બધું જો શીખવાડતું હોય ને તો મુક્તાને સ્વયં જીવનથી જોવું જોઈએ એટલું જ નહીં કોઈ વક્તા સારા હોય મુમુક્ષું પણ સારા હોય તો શ્રોતા ના હોય શ્રોતા સારા હોય તો વક્તા સારા ના હોય મુમુક્ષું સારો ના હોય મુમુક્ષુ સારો હોય તો આ બે ના હોય પરંતુ વક્તા શ્રોતા અને મુમુક્ષુપણું આ ત્રણે ત્રણ પણ

થોડું અરુચિ લાગે છે તેને મારે મહારાજ પાસે નજીક લઈ જવો છે એ બધા ચરિત્ર આવશે તો કઈ રીતે લઈ જતા હતા ને સ્વામી મહારાજ પાસે એ સાધુને એ બધા પ્રસંગ આવશે એટલા માટે સંત કઢવાયા એટલે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી અને એ મુક્ત મુનિ એટલે આપણને સૌ કોઈને પરબ્રહ્મની ભેટ આપનારા સંત અને આપણને ઓળખાવનારા જો મુક્તાન સ્વામી ન હોત તો આપણને પરબ્રહ્મની ભેટ થઈ શકી ન હોત આપણને ભગવાન ન ઓળખાણા હોત ન ઓળખાણા હોત ન હોત આજે એક છોકરો જન્મ હોય તો બાપની ઓળખાણ કોણ કરાવે છે એની મા કરાવે છે કરાવે છે કરાવે છે તો આ પરબ્રહ્મની જો ઓળખાણ કરાવી હોય ને તે સત્સંગની માં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કરાવી તો વિચાર તો કરો વાલા મુક્તો એ મહારાજનો રાજીપો એ મુક્તાનંદ સ્વામી ઉપર કેટલો હશે કેટલો છે એટલા માટે આપણને સૌ કોઈને પરબ્રહની ભેટ અપાવનારા હોય ઓળખાવનારા હોય તો જીવન પહાડ પરથી વહેતા ઝરણા જેવું નિર્મળ છે એ સ્વામીની જે સંસારના ત્યાગની પ્રક્રિયા હોય સદગુરુની શોધ પ્રક્રિયા હોય એ મુમુક્ષો માટે ખૂબ મોટું પ્રેરકનું સ્વરૂપ છે પ્રેરકનું સ્વરૂપ છે એવા મુક્તાન છે મારે એ ત્રીસ લક્ષણો જે સંતના છે ને સત્સંગી જીવનમાં કહેલા એના કાલે કેવું છે કારણ કે તે ટાઈમ પૂરો થવા આવ્યો છે એ ટોપિક બાકી છે કે સત્સંગી જીવનમાં ત્રીસ લક્ષણ કહ્યા છે સંતના એ ત્રીસે ત્રીસ લક્ષણ નું જો કોઈ સ્વરૂપ હોય ને તો સદગુરુ શ્રી મુક્તાન મુક્તાન સ્વામી સ્વામી હતા શ્રી ભાગવતમાં અને સત્સંગી જીવનમાં એ જો ત્રીસ લક્ષણ દયાળુ ક્ષમા એ બધું જ આપણે કાલે જોવું છે એટલે એ જે ત્રીસ લક્ષણનું સ્વરૂપ જો કોઈ હોય તો સદગુરુ શ્રી મુક્તા એટલા માટે આપણે એ સંતના લક્ષણ કાલે જશું અહીં આપણે કથાનો ટાઈમ પૂરો થાય છે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધર માજ હરે માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે